રાજકોટના પડધરી વિસ્તારની ઘટના કે જ્યાં પડધરીના ફતેપર ગામમાં ચોર ત્રાટક્યા, અનેક ઘર અને મંદિરોમાં ચોરી કરી હતી. બોકાનીધારીઓના સીસીટીવી પણ સામે આવ્યા છે. ફતેપર ગામમાં ચોરી કરી હતી, અનેક ઘર અને મંદિરોમાં ચોરી કરી છે અને ફતેપર ગામમાં ચોર ત્રાટક્યા, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. દહેગામ અમદાવાદ હાઈવે પર નર્મદા કેનાલ બ્રિજનું કામ શરૂ થયું છે. નર્મદા કેનાલ બ્રિજ જર્જરિત થયો હતો. બ્રિજની હાલત ઘણા સમયથી જર્જરિત હતી. વીટીવી ન્યૂઝના અહેવાલથી તંત્ર હવે સફાળું જાગી ઉઠ્યું છે અને બ્રિજની કામગીરી ફરીથી શરૂ થઈ છે. બ્રિજની હાલત ઘણા સમયથી જર્જરિત હતી, જેનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે. નર્મદા કેનાલ બ્રિજ જર્જરિત થયો હતો. વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરાયો હતો. ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે અને બ્રિજનું કામ શરૂ કરાયું છે. બ્રિજની હાલત ઘણા સમયથી જર્જરિત હતી. દહેગામ અમદાવાદ હાઈવે પર હવે બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને હવે આ બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી લોકોની માંગ હતી કે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે, કેમ કે નર્મદા કેનાલ બ્રિજ છે એ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. વિગતો મેળવીશું સંવાદદાતા દીક્ષિત ઠક્કર પાસેથી. દીક્ષિત, શું વધુ વિગતો છે આ અંગે? બિલકુલ, ગાંધીનગરથી ફક્ત 20-22 કિલોમીટર દૂર જ આ રાયપુર ગામ આવેલું છે. રાયપુર ગામમાં ત્યાં નર્મદા કેનાલ ઉપર જે બ્રિજ આવેલો છે તે બ્રિજની સ્થિતિ છે, તમે જોઈ શકો છો. નરોડા જે ગામને જોડતો આ કેનાલ બ્રિજ છે કે તેમાં ગાબડું પડી ગયું છે અને હવે આ બ્રિજનું પિલર છે તેનો ભાગ પણ હવે તૂટવા મળ્યું છે. પહેલા બ્રિજ પર ગાબડું, હવે તેનો પિલરનો ભાગ છે તે એક સાઈડથી નમી ગયું હોય એને તૂટી રહી હોય તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. બ્રિજની નીચે અને પિલર પર પડેલા ગાબડા પરથી કેનાલ બાદ છે, એટલે તમે કેનાલ પરથી જોશો તો આ ગાબડા છે સ્પષ્ટ રીતે દેખાઈ ગયા છે. થોડા સમય અગાઉ જ બ્રિજ પરનું ગાબડું છે તેનું સમારકામ થયું હતું, પરંતુ તે ગાબડું પૂરી તમે કારણે પિલર પર ભાર આવ્યો હતો અને હાલ જે એક બાજુનો પિલર છે તે નમી ગયો છે તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. ત્યારે સત્વરે આ પિલરનું કામ નહીં સમારકામ નહીં થયું તો એક મોટી દુર્ઘટના છે તે સર્જાય તેવા હેઠળ છે. તથા લોકોનું પણ કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી બ્રિજની આવી હાલત છે, કહી શકાય કે અમદાવાદના પણ અનેક બ્રિજ જર્જરિત હાલતમાં છે. તેના હાઈકોર્ટ પણ ટક્કર કરી ચૂકી છે. ત્યારે ગાંધીનગર પાટનગરથી ફક્ત 20 કિલોમીટર દૂર આવેલી આ બ્રિજની પણ પરિસ્થિતિ કેવી છે તે જોઈ શકાય છે. બિલકુલ દીક્ષિત, આભાર સમગ્ર જાણકારી આપવા બદલ.